हेलो एवरीबॉडी, आजे पण आपणे चैप्टर नंबर 8 विद्युत चुंबकीय तरंगों ना गुजकेट पर आधारित एमसीक्यू नी चर्चा करीशुं। फरीथी एक वार कही दऊं के अहीं जे कॉन्सेप्ट्स छे ती अने सूत्रों तैयार करी त्यार बाद आज लेक्चर छे ए लेक्चर जोवा के जेथी सारी समझ पड़े। हवे एमसीक्यू नंबर 12, 10 मेगाहर्ट्ज आवृत्ति वाला विकिरण साथे संकड़ायेल विद्युत क्षेत्र ई इज इक्वल टू 10 साइन केएक्स माइनस ओमेगा टी मिलीवॉट वोल्ट पर मीटर होय तो तेनी ऊर्जा घनता खाली जगह जूल पर मीटर क्यूब छे। अहीं आपने मिली वोल्ट आपेल छे अने डिवाइडेड बाय अहीं मीटर छे। हवे अहीं जे आवृत्ति आपेली छे ते 10 मेगाहर्ट्ज नी आवृत्ति छे, परंतु अहीं मिली वोल्ट मां छे एटले पहला तो आपणे एने वोल्ट मां फेरवी नाखीए अने त्यार पछी ऊर्जा घनताना सूत्र उपरथी आपणे अहीं जे ऊर्जा घनता छे एनु सूत्र परथी आपणे एनी किंमत मेळवीए। हवे ऊर्जा घनताना समीकरणमां आपणे जाणीए छे ऊर्जा घनता रो इज इक्वल टू एप्सिलॉन 0 ई आर एम एस स्क्वेर, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય છે, પરંતુ અહીં આપણને અહીં 10 ઇન્ટુ અહીં 10^-3 વોલ્ટ જેટલું અહીં મહત્તમ મૂલ્ય આપેલ છે। એટલે સૌ પ્રથમ આપણે મહત્તમ મૂલ્ય શોધી દઈએ અને ત્યાર પછી આપણે ઉર્જા ઘનતાના સૂત્ર ઉપરથી કિંમત મૂકી ઉર્જા ઘનતા મેળવીએ। विद्युत क्षेत्र ई इज इक्वल टू 10 साइन के एक्स माइनस ओमेगा टी मिली वोल्ट पर मीटर। हवे अहीं मिली वोल्ट छे माटे अहीं आ रीते लखी शकाशे, माटे ई इज इक्वल टू 10 इंटू 10^-3 साइन के एक्स माइनस ओमेगा टी वोल्ट पर मीटर थशे। हवे अहीं 10^-1 छे अने अहीं 10^-3 છે, માટે 10^-2 થશે, માટે E ઇઝ ઇક્વલ ટુ 10^-2 સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી વોલ્ટ પર મીટર થશે। માટે જો અહીં લખીએ તો E મેક્સિમમ, અહીં જો આપણે આ સૂત્રને જો E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી સાથે સરખાવીએ તો આ એનું મહત્તમ મૂલ્ય મળે છે, તો 10^-2 વોલ્ટ પર મીટર થશે જે ઈએમ થયો। હવે ઉર્જા ઘનતાનું સૂત્ર આપણને ખબર છે, રો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન 0 ઈ આર એમ એસ સ્ક્વેર છે। અહીં આપણને ઈએમ આપેલ છે, માટે પહેલાં તો આપણે ઈ આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ ઈએમ ડિવાઈડેડ બાય √2 લખવું પડશે। સો रो इज इक्वल टू एप्सिलॉन 0 ई आर एम एस इज इक्वल टू ई एम बाय √2 अने एनो वर्ग थयो। सो रो इज इक्वल टू एप्सिलॉन 0 अहीं ई एम स्क्वेर थशे अने √2 नो स्क्वेर थाय माटे 2 थशे। सो ऊर्जा घनता रो इज इक्वल टू 1/2 इंटू अहीं एप्सिलॉन 0 नी किंमत 8.85 ઇન્ટુ 10^-12 કુલમ સ્ક્વેર પર ન્યુટન મીટર સ્ક્વેર, અને અહીં આ 1/2 તો છે જ, આ એપ્સિલન 0 ની કિંમત મૂકી દીધી અને અહીં ઈએમ ની કિંમત 10^-2 વોલ્ટ પર મીટર છે તે અહીં મૂકી દઈએ છે, અને રેઝ ટુ 2 એનો વર્ગ છે, માટે અહીં 10^-4 થયા અને આ 10^-12, સો અહીં 10^-6 -16 થશે। હવે અહીં 8.85 ડિવાઈડેડ બાય આપણે 2 કહીએ તો માટે રો ઇઝ ઇક્વલ ટુ 4.425 ઇન્ટુ 10^-16 જૂલ પર મીટર ક્યુબ થશે। આમ
જે વિકિરણ જે છે એ વિકિરણની ઉર્જા ઘનતા એટલે કે એકમ કદ દીઠ ઉર્જા જે છે એ રો ઇઝ ઇક્વલ ટુ અહીં 4.425 ઇન્ટુ 10^-16 જૂલ પર મીટર ક્યુબ છે, જે અહીં ઓપ્શન એ છે. માટે એમસીક્યુ નંબર 12 આન્સર ઇઝ એ 4.425 × 10^-16 જૂલ પર મીટર ક્યુબ થશે. હવે એમસીક્યુ 13 B0 ઇઝ ઇક્વલ ટુ 1 × 10^-4 ટેસ્લા ધરાવતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા ખાલી જગ્યા વોટ પર મીટર સ્ક્વેર હોય. એટલે અહીંયા વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એની તીવ્રતા માંગેલી છે. હવે અહીં B0 એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપેલ છે. માટે સૌ પ્રથમ આપણે અહીં RMS મૂલ્યવાળું જે સૂત્ર છે તે લખીએ અને ત્યાર પછી એમાં B0ની કિંમત ઉમેરી દઈએ. તો વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ C છે, જ્યાં રો એ ઉર્જા ઘનતા અને C એટલે પ્રકાશનો વેગ છે. અહીં જે રો છે એનું બીજું સૂત્ર છે BRMS² / μ₀, અને આ સી છે એની જગ્યા પર આપણે ઇન્ટુ સી લખીશું. હવે BRMS ઇઝ ઇક્વલ ટુ B₀/√2 લખાય. માટે BRMS ઇઝ ઇક્વલ ટુ B₀/√2 અને એનો વર્ગ થયો, આ જે પદ છે એ લખેલું છે, ઇન્ટુ અહીં સી છે અને આ μ₀ છેદમાં છે. માટે અહીં B₀² થશે, √2² એટલે 2 થયું, ઇન્ટુ C/μ₀ થયું. હવે આપેલ બધી જ કિંમતો અહીં ઉમેરી દઈએ તો B₀ = 10^-4, તો 10^-4 હોલ સ્ક્વેર અહીં ડિવાઇડેડ/2, ઇન્ટુ C = 3 × 10^8 અને ડિવાઇડેડ/4π μ₀=4π × 10^-7 થશે. હવે અહીં 10^-4 × 2 = 10^-8 અને આ 10^+8 કેન્સલ આઉટ થયા. માટે 3/2 / 4/3.14 લખાશે, ઇન્ટુ આ 10^-7 અંશમાં આવશે એટલે 10^+7 થયા. હવે આ કેલ્ક્યુલેશન જો આપણે કરીએ, આ પદનું કેલ્ક્યુલેશન થાય તો અહીં આપણને વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ 0.11943 × 10^7 મળશે. હવે જો ધારો કે અહીં 10^6 પદ આપેલું છે અને તેથી આપણે આ જે દશાંશ ચિહ્ન એક જો જમણી બાજુ સ્ટેપ ખસેડીએ તો 10^-1 થયું, સો ઇન્ટુ 10^7, સો 10^6 લખાશે. માટે I ઇઝ ઇક્વલ ટુ 1.19 × 10^6 વોટ પર મીટર સ્ક્વેર થશે, જે અહીં ઓપ્શન B છે. માટે MCQ 13 આન્સર ઇઝ B 1.19 × 10^6 વોટ પર મીટર સ્ક્વેર થશે. હવે MCQ 14 શૂન્યાવકાશની પરમિયબિલિટી μ₀નો એકમ ખાલી જગ્યા. આ સવાલ આપણે જ્ઞાન આધારિત છે, પરંતુ આપણે μ₀નો જે એકમ અહીં જે આપેલ છે
એ કયો છે એ શોધવા માટે આપણે અહીં સૂત્રનો ઉપયોગ કરીશું અને કેવી રીતે મળે છે એની ચર્ચા કરીએ. વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ c ઇઝ ઇક્વલ ટુ 1 અવર અંડરરૂટ મ્યુ 0 ઇન્ટુ એપ્સાયલન 0 છે, માટે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપન મ્યુ 0 ઇન્ટુ એપ્સાયલન 0 થશે. હવે અહીં મ્યુ 0 નો એકમ આપણે લખવાનો છે, માટે એને સૂત્ર કરતા કરી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ 1 અવર સી સ્ક્વેર ઇન્ટુ એપ્સાયલન 0 થશે. તો અહીં આપણને મ્યુ 0 નું એક સમીકરણ મળી ગયું, મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અવર સી સ્ક્વેર બાય એપ્સાયલન 0, એટલે કે 1 અવર સી સ્ક્વેર ઇન્ટુ એપ્સાયલન 0 અહીં આપણને મળે છે. હવે સી નો એકમ તો આપણને ખબર છે મીટર પર સેકન્ડ, માટે અહીં મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થશે. અહીં એપ્સાયલન 0 નો એકમ પણ આપણે જાણીએ છીએ કે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર, પરંતુ અહીં એમ્પિયરમાં લખવાનું છે, માટે કુલમને એમ્પિયરમાં ફેરવવું પડશે. તો આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી સૂત્ર જાણીએ છીએ, માટે કુલમની જગ્યા પર આપણે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખાશે. માટે જો અહીં કુલમ સ્ક્વેર હોય તો અહીં એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર લખાશે, ડિવાઇડેડ બાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થાય, અને સીનો એકમ તો છે જ મીટર પર સેકન્ડ. માટે મ્યુ 0 નો એકમ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય, અહીં લખીએ તો સી સ્ક્વેરનો એકમ એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર લખાશે, ઇન્ટુ અહીં એપ્સાયલન 0 નો એકમ લખીએ તો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઇન ડિવાઇડેડ બાય ન્યૂટન મીટર સ્ક્વેર. હવે અહીં જે આપણે લખેલ છે એના ઉપરથી તમે જોઈ શકો છો મીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર કેન્સલ, અહીં સેકન્ડ સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર કેન્સલ, માટે 1 ડિવાઇડેડ બાય એમ્પિયર સ્ક્વેર બાય એન થશે. હવે આ એન છેદના છેદમાં છે, માટે અંશમાં લખાશે. સો મ્યુ 0 નો એકમ આ ન્યૂટન અને નીચે એમ્પિયર સ્ક્વેર થશે, માટે મ્યુ 0 નો એકમ ન્યૂટન ઇન્ટુ એમ્પિયર રેઝ ટુ માઇનસ 2 થાય, જે અહીં ઓપ્શન એ છે. માટે એમસીક્યુ નંબર 14, આન્સર ઇઝ એ, ન્યૂટન ઇન્ટુ એમ્પિયર રેઝ ટુ માઇનસ 2 થશે. હવે એમસીક્યુ 15, પૃથ્વીની સપાટી પર સૂર્ય પ્રકાશની સરેરાશ તીવ્રતા 1400 વોટ પર મીટર સ્ક્વેર છે, તો તે સપાટી પર કેટલું દબાણ લગાડશે. એટલે અહીં સૂર્યપ્રકાશ છે એની તીવ્રતા આપેલ છે, અને આ જે સૂર્યપ્રકાશ છે તે પૃથ્વીની સપાટી ઉપર કેટલું દબાણ લગાડશે તે આપણે શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે અહીં જો વિકિરણના સંદર્ભમાં આપણે એક સેકન્ડમાં પૃથ્વીની સપાટી પર મળતું જે વેગમાન હોય તો તે વેગમાન એટલે બળ કહેવાય, પરંતુ જો આ એક સેકન્ડમાં પૃથ્વીની સપાટી પર મળતું જે વેગમાન જો એકમ ક્ષેત્રફળ દીઠ હોય, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ હોય અને એક સેકન્ડમાં પૃથ્વીની સપાટીને મળતું વેગમાન હોય, તો આ તો બળ છે અને ભાગ્યા ક્ષેત્રફળ એટલે કે અહીં દબાણ થશે. ફરી એકવાર કે એકમ સમયમાં પૃથ્વીની સપાટી પર મળતું વેગમાન એટલે બળ,
અને જો આ બળ એકમ ક્ષેત્રફળ દીઠ હોય તો એને આપણે દબાણ કહીએ છીએ. માટે અહીં દબાણ બરાબર પી ઇઝ ઇક્વલ ટુ અહીં ઇન્ટેન્સિટી આઈ ડિવાઈડેડ બાય સી થશે. કારણ કે અહીં તમે જોઈ શકો છો કે અહીં જે આ યુ બાય સી એટલે વેગમાન થયું, આ આ એકમ ક્ષેત્રફળ અને એકમ સમય છે. હવે એકમ ક્ષેત્રફળ અને એકમ સમય દીઠ જે વેગમાન એને આપણે દબાણ કહીએ છીએ, અહીંયા આ દેખાય છે. માટે અહીં આ યુ ડિવાઇડેડ બાય, પરંતુ અહીં જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય જે આ યુ ડિવાઇડેડ બાય એટી લખેલું છે, આ યુ ડિવાઇડેડ બાય એટી લખીએ છે એ તો આઈ છે. માટે અહીં આઈ ડિવાઇડેડ બાય સી લખાશે, તમે જોઈ શકો છો. અને એટલા માટે દબાણ પી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આઈ બાય સી આપણે લખેલ છે અહીં. હવે આઈ ની કિંમત આપેલી છે 1400 વોટ પર મીટર સ્ક્વેર, જે અહીં લખેલ છે. સી એટલે 3×10⁸ લઈ ગયા. માટે અહીં આ જે 10⁸ છે અંશમાં લઈ ગયા 10⁻¹ થશે. અને 1400/3 કરીએ તો 466.67 મળે છે. માટે દબાણ પી ઇઝ ઇક્વલ ટુ 466.67×10⁻¹ થયા. હવે જો આ દશાંશ ચિહ્ન છે એને જો બે સ્ટેપ ડાબી તરફ ખસેડીએ, એટલે કે 4.6667 લખીએ, તો ×10⁻²² લખવું પડે. એટલે કે 10⁻²×10⁻¹ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ થશે. માટે દબાણ પી બરાબર 4.6667×10⁻⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. જો આપણે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ લખવું હોય તો પી ઇઝ ઇક્વલ ટુ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 4.67×10⁻⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. આમ અહીં એ ઓપ્શન આપણને અહીં બી આપેલ છે. માટે એમસીક્યુ નંબર 15, આન્સર ઇઝ બી 4.67×10⁻⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. હવે એમસીક્યુ 16, વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી નાની તરંગ લંબાઈવાળો પ્રકાશ ખાલી જગ્યા છે. અહીં આપણને ઓપ્શન્સ આપેલા છે. આ જ્ઞાન આધારિત એમસીક્યુ કહેવાશે. માટે આપણે એમસીક્યુના જે ઓપ્શન્સ છે તે જોઈશું. અહીંયા અલ્ટ્રાવાયોલેટ છે, પાર રક્ત કિરણો એટલે કે ઇન્ફ્રારેડ છે, ગેમા કિરણો છે અને માઇક્રોવેવ્સ છે. હવે સૌથી નાની તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપણને માંગેલ છે. થોડીક ચર્ચા કરીએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે છે એ વર્ણપટની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે જાણીએ છીએ કે રેડિયો તરંગો, ત્યાર પછી ક્રમમાં આપણે માઇક્રો તરંગો, ત્યાર પછી ઇન્ફ્રારેડ, દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરેસ અને ગેમારેસ છે. હવે આ જે આપણે જે સિક્વન્સ જે કહીએ છીએ એ જે ક્રમ જે છે એ ક્રમની વાત કરીએ તો રેડિયો તરંગ છે એની તરંગ લંબાઈ સૌથી વધુ છે અને ગેમા જે છે ગેમા રેઝ એની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. પણ જો આવૃત્તિના સંદર્ભમાં વાત કરવી હોય તો ગેમા તરંગોની આવૃત્તિ સૌથી મોટી છે અને રેડિયો તરંગો છે એની આવૃત્તિ સૌથી ઓછી છે. તો આમ રેડિયોથી ગેમા રેઝ તરફ જઈએ તો તરંગ લંબાઈમાં ઘટાડો થાય છે અને ગેમા રેઝ જે છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી. અને જો રેડિયો તરંગથી ગેમા રેઝ તરફ જઈએ તો ત્યાં આવૃત્તિમાં વધારો થાય
અને ગેમા કિરણો છે તેની આવૃત્તિ સૌથી મોટી હોય છે। સાથે સાથે તરંગ લંબાઈની સાથે આપણે આવૃત્તિની પણ એટલા માટે ચર્ચા કરી કે આ પ્રકારના જે પ્રશ્નો છે તે ઘણીવાર પૂછી શકાય। માટે અહીં આપણા પાસે જે ક્વેશ્ચન છે એમાં સૌથી નાની તરંગ લંબાઈવાળો પ્રકાશ જો હોય તો તે છે ગેમા રેઝ। માટે MCQ 16 આન્સર ઇઝ સી, ગેમા કિરણો થશે। MCQ નંબર 17, વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે? તો આપણે મેળવીએ, આપણે વિકિરણની તીવ્રતાની વ્યાખ્યા ઉપરથી આ જે પારિમાણિક સૂત્ર છે તે મેળવીશું। I ઇઝ ઇક્વલ ટુ, આપણે જાણીએ છીએ, ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, એટલે કે ઉર્જા અને છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ થશે। હવે વિકિરણની જે તીવ્રતા છે એનું પારિમાણિક સૂત્ર બરાબર, અહીં પહેલાં ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 t^-2, સમયનું પારિમાણિક સૂત્ર t^-1 અને ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર l^2 થાય। હવે અહીં l^2 છે ને, અહીં l^2, માટે l^0 થશે। અહીં m^1 જ રહેશે અને આ t^1 અંશમાં જાય એટલે t^-3 થશે। માટે અહીં વિકિરણની તીવ્રતા આઈનું પારિમાણિક સૂત્ર m1 l^0 t^-3 થશે, જે અહીં ઓપ્શન સી છે। માટે MCQ નંબર 17 આન્સર ઇઝ સી, m1 l^0 t^-3 થશે। હવે MCQ 18, ઉદ્ગમ સ્થાનમાંથી 8.196 × 10^6 હર્ટ્ઝ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરે છે, તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ કેટલી થાય? તો અહીં આપણને જે આપેલ જે કિંમતો છે, આવૃત્તિની કિંમત આપેલી છે અને વિદ્યુત ચુંબકીય તરંગો છે તેનો વેગ આપણે જાણીએ છીએ, સી ઇઝ ઇક્વલ ટુ 3 × 10^8, તો ઇઝીલી આપણે અહીં તરંગ લંબાઈ શોધી શકાય। પરંતુ થોડી કાળજી લેવી પડશે, અહીં જે ઓપ્શન્સ આપેલા છે એ બધા સેન્ટીમીટરમાં છે, એટલે આપણે જે મેળવીશું તે અહીં મીટરમાં છે અને અહીં આપણને સેન્ટીમીટરમાં જવાબ આપેલા છે, તો એટલી કાળજી આપણે રાખવી પડશે, નહીતર આપણી પાસે ઇક્વેશન છે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ સી ઇઝ ઇક્વલ ટુ f λ, તો લેમડાને સૂત્ર કરતા કરીએ તો અહીં લેમડા ઇઝ ઇક્વલ ટુ c/f થશે। માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ c/f, સી ઇઝ ઇક્વલ ટુ 3 × 10^8 મીટર પર સેકન્ડ અને f ઇઝ ઇક્વલ ટુ આપેલ છે 8.196 × 10^6 હર્ટ્ઝ આપેલ છે। માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ, અહીં 10^8 અને આ 10^6 છે, માટે 10^2 અહીંયા 2 થશે, કારણ કે 10^6 જો અંશમાં જશે તો -6 થશે, સો 10^2 રહી જશે અહીંયા, અને 3 / 8.196 કરીએ તો અહીં લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.3660 × 10^2 થશે। માટે અહીં આપણે જો 3660 લખીએ તો 10^-4 લખવું પડશે, માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ 3660 × 10^-4 × 10^2 આ છે તેમના તેમ લખી દીધા। હવે 10^-4 × 10^2 ઇઝ ઇક્વલ ટુ 10^-2 મીટર થશે, અને 10^-2 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર થયા। માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ 3660 × 10^-2 મીટર, માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ
3660 सेंटीमीटर थशे, जे अहीं ऑप्शन बी छे। माटे क्वेश्चन नंबर 18 आंसर इज बी 3660 सेंटीमीटर। हवे एमसीक्यू 19, एक्स किरणों, गेमा किरणों अने पारजांबली किरणों की आवृत्तिओ अनुक्रमे ए बी अने सी होय तो, अहीं आपने आगला दाखलानी अंदर आपणे थोड़ी चर्चाओ करी, एवी चर्चाओ फरी पाछी एक वार समझी लईए। अहीं आपणे एक्सरेज आपेला छे, गेमा रेज आपेला छे अने अल्ट्रावायलेट जे रेज विद्युत चुंबकीय तरंग छे ते आपेला छे, अने एनी आवृत्तिओ आपणने ए बी अने सी स्वरूपे आपेली छे। એટલે કે એક્સરે જે છે એની આવૃત્તિ એ છે, ગેમાની આવૃત્તિ બી છે અને પારજાંબલી છે એની આવૃત્તિ જે છે એ સી છે। હવે આપણે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એમાં રેડિયો તરંગોથી ગેમા તરંગો તરફ જઈએ તો આપણે જાણીએ છીએ કે આવૃત્તિમાં વધારો થાય છે અને ગેમાની આવૃત્તિ સૌથી વધુ છે। હવે ક્રમની અંદર જો અત્યારે આ ત્રણ વિદ્યુત ચુંબકીય તરંગોની ચર્ચા કરીએ તો પારજાંબલી જે છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ કરતાં એક્સરે છે એની આવૃત્તિ મોટી હોય અને એક્સરે છે એના કરતાં ગેમા કિરણોની આવૃત્તિ મોટી હોય। એટલે મોટામાં મોટી આવૃત્તિ જો કહીએ તો અહીં ગેમા કિરણોની હશે, ત્યાર પછી એના કરતાં નાની અહીં એક્સરેની હશે અને ત્યાર પછી છેલ્લે પારજાંબલીની હશે। હવે કમ્પેરિઝન જે આપેલા છે એ કમ્પેરિઝનમાં એમ કહી શકાય, એક્સરેની આવૃત્તિ એટલે એ, જો એ એક્સરે અને ગેમાની જો કમ્પેર કરીએ તો અને એ કહીએ ને અને બી કહીએ તો એ ઇઝ લેસ ધેન બી કહેવાશે, અને જો ગેમા અને પારજાંબલીને જો કમ્પેર કરીએ તો બી તો ઓલવેઝ મોટું જ હશે કારણ કે સૌથી મોટી આવૃત્તિ હશે, માટે બી ઇઝ ગ્રેટર ધેન અહીં સી થશે। તો આપણો જે આન્સર હશે એ આન્સર એ ઇઝ લેસ ધેન બી એન્ડ બી ઇઝ ગ્રેટર ધેન સી। તો અહીં આપણા પાસે એ જે ઓપ્શન છે તે એ છે। એટલે અહીં આપણે સમજવા માટે એફ એક્સ રે લેસ ધેન એફ ગેમા રેઝ લખેલું છે અને અહીં એફ ગેમા રેઝ ગ્રેટર ધેન એફ પારજાંબલી દર્શાવેલ છે, માટે ઓપ્શન એ મળે છે। આમ અહીં આ એમસીક્યુ છે એનો આન્સર એ થશે, એ ઇઝ લેસ ધેન બી થાય અને બી ઇઝ ગ્રેટર ધેન સી થશે। એટલે જ્યારે પણ આ પ્રકારના જો એ આવૃત્તિના સંદર્ભમાં હોય કે પછી તરંગ લંબાઈના સંદર્ભમાં હોય, આ પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે આપણે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટની જે સિક્વન્સ છે એ સિક્વન્સને એટલે કે ક્રમ જે છે એને ખાસ યાદ રાખવો। હવે એમસીક્યુ નંબર 20, કોઈ વિદ્યુત ગોળામાંથી દર સેકન્ડે મળતી વિદ્યુત ઉર્જા 25 જૂલ પર સેકન્ડ હોય અને વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ જો સી હોય તો સપાટીને મળતું એક સેકન્ડમાં બળ ખાલી જગ્યા। હવે જે આપણા પાસે વિદ્યુત ગોળા એટલે કે બલ્બ જે છે એમાં દર સેકન્ડે મળતી વિકિરણ ઉર્જા 25 જૂલ પર સેકન્ડ છે, એટલે કે 25 વોટ છે। અહીં પાવર જે છે બલ્બનો રેટિંગ કહીએ તો 25 વોટ છે અને વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ સી છે અહીંયા। હવે આપણે સૂત્ર જાણીએ છીએ કે એક સેકન્ડમાં સપાટીને મળતું વેગમાન એટલે બળ જ કહેવાય, માટે અહીં વેગમાન પી ઇઝ ઇક્વલ ટુ યુ ડિવાઈડેડ બાય સી થયું, જ્યાં યુ જે છે એ એક સેકન્ડમાં જે સપાટીને મળતી ઉર્જા છે તે છે, માટે અહીં
जो एक सेकंड में जो सपाटी ने मळतु जो वेगमान जो बळ होय तो आ जे सूत्र जे छे ए आपणे अहीं एफ बराबर यू बाय सी लखी शकाय। अहीं यू आपेल छे इज इक्वल टू अहीं 25 जूल पर सेकंड डिवाइडेड बाय सी एटले 3×10⁸ मीटर पर सेकंड थशे। माटे અહીં F ઇઝ ઇક્વલ ટુ આ 10⁸ અંશમાં જશે એટલે 10⁻¹ થયા અને 25 ડિવાઈડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 8.333 થશે ઇન્ટુ 10⁻¹ ન્યૂટન। આમ એક સેકન્ડમાં સપાટી પર જે મળતું સપાટીને મળતું વેગમાન એટલે કે બળ જે છે એ એફ ઇઝ ઇક્વલ ટુ 8.33×10⁻¹ ન્યૂટન થશે જે અહીં ઓપ્શન બી આપેલ છે। માટે એમસીક્યુ નંબર 20 આન્સર ઇઝ બી 8.33×10⁻¹ ન્યૂટન થશે। હવે એમસીક્યુ 21 સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુત ચુંબકીય ફ્લક્સ, અહીં એક શબ્દ આપણને નવો મળે છે વિદ્યુત ચુંબકીય ફ્લક્સ એટલે કે વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એની તીવ્રતા જે 10³ વોટ પર મીટર સ્ક્વેર છે આથી 8 મીટર બાય 20 મીટર પરિમાણવાળા છાપરા પર આપાત થતો પાવર ખાલી જગ્યા વોટ છે। તો અહીં આપણે અહીં વિદ્યુત ચુંબકીય જે તરંગ જે છે એની તીવ્રતા જે છે એ આપણને અહીં 10³ આપેલ છે અને જે છાપરાનું પરિમાણ છે તે અહીં આપેલ છે એટલે સૌપ્રથમ આપણે પહેલાં છાપરાનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો છાપરાનું જે ક્ષેત્રફળ છે ઇઝ ઇક્વલ ટુ 8/20 સો અહીં 20×8 ઇઝ ઇક્વલ ટુ 160 મીટર સ્ક્વેર જેટલું થશે। હવે વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાની વ્યાખ્યા પરથી આપણે આ છાપરા પર સંપાત થતો જે પાવર છે તે શોધીએ કે સૂર્યમાંથી પૃથ્વી પર આવતું જે વિદ્યુત ચુંબકીય ફ્લક્સ છે એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ અહીં યુ બાય ટી ડિવાઇડેડ બાય એ જે આપણે વ્યાખ્યા જાણીએ છીએ એના ઉપરથી આપણે આ સૂત્ર લખેલ છે યુ બાય ટી ડિવાઇડેડ બાય એ સો ઇઝ ઇક્વલ ટુ અહીં પી બાય એ પણ લખી શકાય। ઉર્જા ભાગ્યા સમય બરાબર અહીં પાવર થશે અને આ ક્ષેત્રફળ તો છે તેમનું તેમ। માટે પાવર લખવું હોય તો પાવર ઇઝ ઇક્વલ ટુ અહીં આઈ ઇન્ટુ એ થશે। માટે અહીં છાપરા પર સંપાત થતો પાવર પી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ જ્યાં આઈ એ વિદ્યુત ચુંબકીય ફ્લક્સ એટલે કે તીવ્રતા 10³ આપેલ છે અને છાપરાનું જે ક્ષેત્રફળ છે એ ઇઝ ઇક્વલ ટુ 160 મીટર સ્ક્વેર છે। માટે અહીં જો આપણે 1.6 લખીએ તો દશાંશ ચિહ્ન અહીંયાથી આટલે આવશે અને એટલા માટે 10⁻² થયા। માટે પાવર પી ઇઝ ઇક્વલ ટુ 1.6×10⁵ વોટ થશે જે અહીં ઓપ્શન આપણને ડી આપેલ છે। માટે એમસીક્યુ નંબર 21 આન્સર ઇઝ ડી 1.6×10⁵ વોટ થશે। હવે MCQ 22 સૂર્ય 3.9×10⁵ વોટના દરથી વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે છે તેની ત્રિજ્યા 6.96×10⁸ મીટર છે આથી સૂર્યપ્રકાશની સોલર સપાટી પરની તીવ્રતા ખાલી જગ્યા વોટ પર મીટર સ્ક્વેર હશે।
તો અહીં પણ આપણે જે આગળ ઉપરનું જે સૂત્ર છે એના જેવું જ આપણે સૂત્રનો ઉપયોગ કરીશું કે અહીં સૂર્યપ્રકાશની સોલર સપાટી પરની તીવ્રતા આઈ બરાબર અહીં વ્યાખ્યા મુજબ જ લખીએ છીએ યુ બાય ટી ડિવાઈડેડ બાય એ, જે અહીં યુ બાય ટી એટલે ઉર્જા ભાગ્યા સમય ઇઝ ઇક્વલ ટુ અહીં પાવર ડિવાઈડેડ બાય ક્ષેત્રફળ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં પાવર પી ડિવાઈડેડ બાય અહીં જે સૂર્યની જે ત્રિજ્યા આપેલી છે માટે એનું ક્ષેત્રફળ લખીએ તો ફોર પાય આર સ્ક્વેર જેટલું લખી શકાશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં પાવર પી આપેલો છે 3.9 × 10^25 અને 4 × 3.14 પાઈની કિંમત લખી અને આરની કિંમત અહીં આપેલી છે 6.96 × 10^8 મીટર અને એનો વર્ગ થશે. સો અહીં આઈ તીવ્રતા આઈ ઇઝ ઇક્વલ ટુ 3.9 × 10^25 અને જો આપણે અહીં 6.96નો વર્ગ કરીએ અને 3.14 અને 4 વડે જો ગુણાકાર કરીએ તો અહીં આપણને 608.4265 મળે છે અને ઇન્ટુ અહીં આ જે 10^8 અને એનો વર્ગ એટલે 8 × 16 થશે. સો 10^16 થયા. હવે અહીં 10^25 છે અને અહીં નીચે 10^-16 જે અંશમાં લઈ જઈએ તો -16 થશે માટે 10^9 થવાના. અને જો 3.9 ડિવાઇડેડ બાય 608.4265 કરીએ તો અહીં 0.00641 × 10^9 મળશે. પણ જો દશાંશ ચિહ્ન જો આપણે અહીં મૂકી દઈએ આ 6 પોઈન્ટ કરી નાખીએ તો અહીં 1, 2 અને 3 સ્ટેપ જમણી બાજુ ખસીએ છે માટે 6.41 × 10^-3 થશે અને આ 10^9 થયા એટલે 10^6 થશે અહીંયા માટે 6.41 × 10^6 વોટ પર મીટર સ્ક્વેર મળે છે, જે સૂર્યપ્રકાશની સોલર સપાટી પરની તીવ્રતા આપણને અહીં મળે છે. તો એ અહીં ઓપ્શન સી આપેલ છે માટે એમસીક્યુ નંબર 22 આન્સર ઇઝ સી 6.4 × 10^6 વોટ પર મીટર સ્ક્વેર.